વિડિયોના મેન ક્રિએટર હું છે તો હું તો દેખાવું. હા, વિડિયોના મેન ક્રિએટર એવી છે એટલે દેખાય. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડિયોમાં. તો બસ, જો આજે છે શનિવાર, ને શનિવાર છે એટલે 11 વાગે આપણે ઘરે આવી ગયા, ને અત્યારે વાગી ગયા 12:15 જેવું થયું. ને જો અહીંયા ધ્રુવંશભાઈને છે ને મેગી ખાવી હતી, કે મમ્મા મેગી બનાવી, એટલે પછી એના માટે બનાવતી હતી કે ધ્રુવંશ તો આપણા માટે બનાવી નાખી, પછી આપણા એક માટે રોટલી કે રોટલા કે શાક કે બનાવતા બળ પડ્યું થોડું કાળસ આવ્યું, એટલે પછી મેગી બનાવી નાખી એના હાટુ બનાવતી હતી. તો આજ તો બપોરે આપણે મેગી ખાવાનું છે. મહેન્દ્ર હોય તો શાક ને રોટલીનું નોલું રહે, અમારી મમ્મી દીકરાને તો ગમે આવું બધું, અમને તો બહુ ભાવે એટલે અમે તો ખાઈ લઈએ. કા ધ્રુવંશ, સાચી વાત ને? હાલો તો બધા ખાવા, બસ જો ફટાફટ જમી લઈએ અમે, પછી મળીએ. તો 3 વાગી ગયા છે, મમ્મી દીકરો ઉઠી ગયા, ઠંડક આપે ગરમી થી. બસ જો મારે કપડા ધોવા તો હમણાં ફટાફટ કપડા ધોઈ નાખું, ચા પી લઉં બનાવીને. આજે મનથી બનાવ્યું, કાલ તો નતું પીધો. ક્યારેક એવું થાય કે પીવાનું મન થાય, ક્યારેક નથી પીવાનું મન થતું, એટલે આપણે એટલો પીતા તો નથી. એટલે બસ જો પછી જવું છે ઘડીક, હવે પપ્પાના ઘરે કઈ અમે ઘરે જાઉં, ધ્રુવંશ આવી જાય પછી જાઉં. પેલા હું જઈ મારા બેન મોટા પપ્પાની છોકરી અહીંયા જ રહી છે બાજુમાં, ત્યાં ઘડીક વાર જાય દીદી પાસે, ને પછી પછી ત્યાં ધ્રુવંશ આવી જાય ટ્યુશનમાં, પછી મમ્મી દીકરો પપ્પાની ત્યાં જશે. પછી બે મહિના કલાક બેસી આવીએ, ને પછી આવશું, ને પછી જાઉં પપ્પાના ઘરે. કાંધરું મામા ઘરે ના લો તો મહિના રોજ વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કંઈ કરવાનું ભૂલતા. બસ જો ધ્રુવંશ આવે એટલે જઈએ, હું પપ્પાવાળા ઘરે જાઉં. હવે ધ્રુવંશ માટે છે, ધ્રુવંશ આવી જાય એટલે આવી જાય. તો હું ને ધ્રુવંશ ભાઈ ઊભા હોય પપ્પાની રાહ જોઈને, ધ્રુવંશ ભાઈ મોડા મોડા આવ્યા કા રમ મોડા આવ્યો, એટલે પપ્પાની રાહ જોઈને અહીં ઊભા. બસ પપ્પા આવે એટલે અમે બધી ગાડી જાય પપ્પાને ઘરે. એ નથી પછી પાછા આવતા રહે. હા, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. ને આપણે આ 2 દિવસથી મળ્યા નથી, આપણે જ્યાં ત્યાં નોકરીમાં. હવે નોકરી લાગી નહીં ધ્રુવંશભાઈ બેઠા લેસન કરતે કરતે, એટલે લેસન પેલા કરવા બેઠો તો ને, પછી જમવાનું છે રોટલા ને શાક છાશ, ક્યાંક રમમાં વહી જાય, હું નોકરી માં વહી જાઉં. આ ફેસ તો છે ને, હવે નોકરી માં એની પાસે જ મોબાઈલ, એ ફેસ તમને નોકરી માં જ જોવા મળે. મારી પાસે તો મોબાઈલ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છોકરાઓ ને.
હા ધ્રુવનભાઈ ને પેલા વર્ષે તો મજા આવી ગઈ. તલ્લા ઉભી ને હવે આ પેલા વરસાદ નો એન્જોય કરે કે છોકરા. અને સારો વરસાદ પડે તો વાહ, રાહ જોતા હતા ખેડૂતો ને બધા. અને આખી ચાર વરસાદ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો. આ વરસાદ ની રાહ જોતા હતા બધા. એનું હું ના તો છોકરા બધા રમે. તો વાગી ગયા છે લગભગ 4:15 જેવું થઈ ગયું. મહેન્દ્ર સુતા, ધ્રુવન સુગ્યો રમવા. વરસાદ બહુ મસ્ત પડ્યો હતો. અત્યારે તો બધું ખુલ્લું થઈ ગયું, અત્યારે કાંઈ નથી. અત્યારે તો બધું મસ્ત ખુલ્લું થઈ ગયું છે વાતાવરણ, ને તડકો આવી ગયો છે. પહેલાં બહુ સારો વરસાદ પડી ગયો. આપણે થોડુંક ધીમું બોલીએ કારણ કે પપ્પાએ સુતા છે અને મહેન્દ્રએ સુતા છે. એટલે બસ જો આપણે ચા મૂકી દીધો છે. આપણે આજે વરસાદ જેવું વાતાવરણ હોય એટલે ચા પીવો જોઈએ. બાકી તો ન હોય તો ચાલે. તો આપણો ચા મૂકી દીધો છે, અહીંયા ચા થઈ જાય છે. જો તો આપણી પાસે ટાઈમ છે તો આપણે થોડુંક અથાણાનું બાકી હતા વઘારવાના, તીખા અથાણા એટલે એ વઘારી નાખીએ. એટલે જો એના માટે આપણે અહીં મસાલો પણ લઈ લીધો. હળદર, થોડીક એવી મીઠું, લવિંગ, એલચી, વરિયાળી, રાઈના કુરિયા, ધાણાના કુરિયા, મેથીના કુરિયા. તેલ ગરમ કરવા મૂકી દીધું. તેલ થોડીક વાર ગરમ થઈ જાય પછી આપણે એમાં નાખી થોડોક વઘાર મારીને ઢાંકી દઈશું. પછી સિયત ઠંડુ પડે એટલે એમાં ચટણી નાખી દેવું. અને પછી જે કેરીને આપણે કટકા કરીને રાખ્યા છે, સુકવીને હળદર મીઠાવાળા, એ નાખી દેવું. અમે તેને ખોખા કરીએ એટલે ખોખા આપણે નાખી દેવું એટલે આપણું અથાણું રેડી. તો બસ તેલ ફૂલ ગરમ થવા દેવાનું છે તો, અને પછી આ પ્રોસેસ કરવાની. જો તો તેલ ગરમ થઈ ગયું, એકદમ મસ્ત તેલ ગરમ થઈ ગયું. હવે આપણે ગેસ બંધ કરી દઈએ, નાખું આમાં નાખી દઈએ. જો આ રીતે નાખી દેવાનું. પપ્પા અંદર વાત કર્યો, અંદર વાત છે. પપ્પાનો ફોન આવ્યો તો પપ્પા વાત કરી. વરસાદની વાત કરીએ તો પાછો તળી ગયો છે. હવે મિક્સ કરી લઈએ આપણે. આમ તેલ નાખીને મિક્સ કરી દેવાનું. પછી એમાં ચટણી નાખવાની છે. જો અને આ વધુ તેલ આવી પાછું આપણે આપણે પાછું એડ કરી દઈએ એમાં. સૌથી મસાલો મસ્ત તૈયાર થઈ ગયો, લાલ 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 લાલ. હવે આપણે એમાં ખોખા નાખીને ભેળવી દઈએ.
આ રીતનું ભેળવી દેવાનું, બધું ખોખા અને બધું નાખી પાણી પી લે ભાઈ, હું અહીં ખોખા ભેળવું. તો જો મસ્ત ભેળવાઈ ગયા ને રંગ કલર એ મસ્ત ચટણીનો આવે. આમાં કેમેરામાં તો નથી એટલું આવતું, પણ રિયલમાં બહુ મસ્ત લાલ 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 આવે. તો આને બે દિવસ આપણે આમાં જ રાખ્યું, એકાદ બે દિવસ હલાવતા રહે. થાળી ઢાંકીને આપણે આમાં મૂકી દઈએ, હલાવતા રહેશું આપણે. સાથે આટલો વિડીયો એમ પૂરો કરીએ. નો આવ્યો હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, નોટિફિકેશનની બેલ આઇકન દબાવી દેજો. તમારે નવા અમારા નવા વિડીયો આવ્યો હોય ને તો તમને ખબર પડી જાય. ભૂલતા નહીં.